ખેડૂતો માટેની કેન્દ્ર સરકારની સૌથી મોટી યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને આ યોજનામાં 2000 રૂપિયાના 11મા હપ્તા પહેલા ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો પીએમ કિસાન યોજનામાં કયા ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને આ ત્રણેય મોટા ફેરફાર ખેડૂત મિત્રોએ જાણવા શા માટે જરૂરી છે યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ દરેક માહિતી જણાવું એ પહેલાં હજુ સુધી જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે અને આ યોજનામાં સૌથી પહેલી અપડેટની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની અંદર તમારા હપ્તાનું હાલનું શું અપડેટ છે તમારે જાતે ચેક કરવું હોય તો તેના માટે તમારે તમારું પીએમ કિસાન અકાઉન્ટ ચેક કરવું પડશે અને જ્યારે તમે તમારું પીએમ કિસાન અકાઉન્ટ ચેક કરો છો અને તેની અંદર આરએફટી સાઇન બાય સ્ટેટ ફોર 11th ઇન્સ્ટોલમેન્ટ આવું લખેલું દેખાય છે તો સમજી લેવું કે જલ્દીથી તમારા ખાતાની અંદર 11મો હપ્તો જમા થવાનો છે એટલે કે જે પણ ખેડૂત મિત્રોના પીએમ કિસાન અકાઉન્ટની અંદર આરએફટી સાઇન બાય સ્ટેટ ફોર 11th ઇન્સ્ટોલમેન્ટ આવું લખેલું દેખાય છે તેવા ખેડૂત મિત્રોના ખાતામાં જલ્દીથી 11મો હપ્તો જમા થવાનો છે ત્યારબાદ બીજી અપડેટની વાત કરીએ તો જ્યારે તમે તમારું પીએમ કિસાન અકાઉન્ટ ચેક કરો છો એટલે કે પીએમ કિસાન અકાઉન્ટનું સ્ટેટસ ચેક કરો છો અને તેની અંદર વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ આવું લખેલું દેખાય છે તો તેવા ખેડૂત મિત્રોના ખાતામાં હજુ સુધી રાજ્ય સરકારની અપ્રુવલ બાકી છે એટલે કે આવા ખેડૂત મિત્રોના ખાતાની અંદર 11મો હપ્તો આવવામાં થોડી વાર લાગી શકે છે અને જ્યારે પીએમ કિસાન અકાઉન્ટ ચેક કરો છો અને તેની અંદર એફટીઓઈ જનરેટેડ એન્ડ પેમેન્ટ કન્ફર્મેશન ઇઝ પેન્ડિંગ આવું લખેલું દેખાય છે તો તેવા ખેડૂત મિત્રોના ખાતાની અંદર 11મા હપ્તા માટેની ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ 11મો હપ્તો જમા થઈ જશે ત્યારબાદ પીએમ કિસાન યોજનાની અંદર ત્રીજી અપડેટની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ 11મા હપ્તાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે અને સરકાર દ્વારા 11મો હપ્તો જાહેર કરતા પહેલાં લાભાર્થીને ઈ કેવાયસી કરવા માટે કહેવામાં આવ્યું છે એટલે કે જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા તમામ ખેડૂત મિત્રોને 11મા હપ્તા પહેલાં પીએમ કિસાન અકાઉન્ટની અંદર ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી જ ઈ કેવાયસી કરાવી લે અને ઈ કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ 31 મે આપવામાં આવી છે તો તમામ ખેડૂત મિત્રો 31 મે પહેલાં પોતાના પીએમ કિસાન અકાઉન્ટની અંદર ઈ કેવાયસી કરાવી લે અને હવે તમારે ઈ કેવાયસી કરાવવા માટે આધાર સેવા કેન્દ્ર કે સીએસસી કેન્દ્ર પર જવાની જરૂર નથી હવે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ કમ્પ્યુટર અથવા તો લેપટોપની અંદર પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો તો પીએમ કિસાન યોજનામાં સરકાર દ્વારા આ ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા તમામ ખેડૂત મિત્રો પોતાનું પીએમ કિસાન અકાઉન્ટ ખોલી અને પોતાના હપ્તાનું હાલનું સ્ટેટસ ચેક કરી શકે છે અને જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પીએમ કિસાન યોજનાની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી જ ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને 11મો હપ્તો સરળતાથી મળી શકે અને સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર